तो गुजरात आम आदमी पार्टी ना कार्यकारी अध्यक्ष कैलाशभाई गढ़वी अपनी साथे जोड़ायेला छे। कैलाशभाई, दारूणथी कौभांड अने ए कौभांड में एक बाद एक तमारा नेताओ सीबीआई ऑफिस खाते पहुंची रहा छे। हवे मुख्यमंत्री अरविंद केजरीवाल ने पण तेड़ू आव्युं छे। आ घटना ने आप केवी रीते जुओ छो? दारूनो कौभांड केने क्या तमे शब्द दारूनो कौभांड शब्द वापर्यो? गुजरात में 75 लोको दारू पीने मरी जाय, नकली दारू पीने। અને ગુજરાતનો આબકારી મિનિસ્ટર આજ પણ સત્તામાં હોય, કૌભાંડ એને કહેવાય કે જે આબકારી નીતિ લાગુ જ નથી થઈ એ એને કૌભાંડ કહેવાય? પહેલા સર તમારાથી જ પ્રશ્ન કરીશ, કે ઘણા સમય પછી તમે આમ આદમી પાર્ટી લોકોને આ મુદ્દા પર વાત કરવા માટે બોલાયા છે। બીજી વસ્તુ કે જે રીતે નરેન્દ્રભાઈ મોદીને સપનામાં અરવિંદ કેજરીવાલનો ભય લાગે છે, કારણ કે સતત પાછલા 3 ટર્મથી દિલ્હીમાં બધું કોશિશ કરવા પછી પણ વિધાનસભા નરેન્દ્રભાઈ મોદી ભારતીય જનતા પાર્ટી જીતી શકી નથી, એટલે હવે એમણે આ નવો કાવતરો રચ્યો છે અને કાવતરામાં થર્ડ પાર્ટી ને કેવાથી આજ એ બોલાય છે। મને તો એવું આશા હતી, જે રીતે 2 દિવસ પહેલા અરવિંદ કેજરીવાલજીએ પોતાના પ્રેસમાં એવું કીધું કે મેં 17 તારીખના સાંજના 7 વાગે નરેન્દ્રભાઈ મોદીને 1000 કરોડ રૂપિયા આપ્યા હતા, તો મને લાગ્યું સીબીઆઈ આના જોડે જોડે એમને સીબીઆઈ જવાબ બોલાવ, નરેન્દ્રભાઈ મોદીને પણ બોલાવો, પણ નહીં। ચૂંકિ ભાજપનો કરેલો કાવતરો છે, ભારતીય જનતા પાર્ટી સરકાર છે એના કાવતરામાં કેજરીવાલજીને બોલાયા છે, એટલે મોદી સાહેબ નહીં બોલાવે 1000 કરોડ માટે। કેજરીવાલજીને કોઈ પણ કોઈને સ્ટેટમેન્ટ છે થર્ડ પાર્ટી? અરે આ કાલ તમે પત્રકાર રીતે તમે અમારે એન્કરિંગ કરી આજે હું કઈ ગામમાં સીબીઆઈમાં જેને 1000 રૂપિયા મેં તમને આપ્યા કોઈ કેસ ઉપર, તો અમને બોલાવી લેશે? આ તો આવી સિસ્ટમ ઉભી કરી છે। ચલો કૈલાશભાઈ, આપણે સ્પષ્ટતા કરીએ, દારૂનીતિ શબ્દ વાપરીએ, અને આ દારૂનીતિ કેસમાં જ્યાં મુખ્યમંત્રીને તેડું આવ્યું છે, કંઈક ખોટું થયું હોય ના થયું હોય એ તપાસનો વિષય છે અને તેને ફેસ કરવો જોઈએ ને? તમારી વાત બહુ સાચી છે, હું તમને જ પાસે પૂછું છું કે 75 લોકો ગુજરાતમાં મરી ગયા દારૂ પીને લઠ્ઠાકાંડમાં, શું ગુજરાતના મુખ્યમંત્રી, શું ગુજરાતના આબકારી મંત્રીને, રેવન્યુ મિનિસ્ટરને, ફાઇનાન્સ મિનિસ્ટર બોલાવવામાં આવ્યું? એક પ્રશ્ન તમને પૂછું છું, તમે તો પત્રકાર જવાબદાર વ્યક્તિ છો, શું તમે તમારા મીડિયા માધ્યમથી આ પ્રશ્ન ક્રોસ કરો લોકોને? અમે ક્રોસ કરેલા છે કૈલાશભાઈ, અમે તપાસ ઉપર પણ સવાલ ઉઠાવેલા છે। હું તમારી વાત સમજી ગયો, પણ આજ તમે હું તમારા લોકો તમારા માધ્યમથી જનતાને કહેવા માંગુ છું કે જો આવી પરિસ્થિતિ, અહીંયા તો દારૂથી એક પણ માણસ મરે નથી, બીજી વસ્તુ કોઈ પણ નીતિ હોય અને દિલ્હી જેવા રાજ્યમાં જે સંવિધાનિક વ્યવસ્થા છે એનામાં ગવર્નર પોતે સાઈન કરે છે એ એગ્રીમેન્ટ ઉપર, તો ગવર્નરને કેમ બોલાવવામાં નથી આ મુદ્દા ઉપર? ગવર્નર ની એટલી જવાબદારી બને, અગર આ શરાબ નીતિમાં કોઈ ગડબડ થઈ હોય તો ગવર્નર કેમ કોલ નથી કરવામાં આવ્યો? ખ્યાલ આ તમે, જો તમને સાચી વાત કહું, હું તો તમારા માધ્યમથી જવાબદાર ટીવી ચેનલ છું, ઠીક છે કૈલાશભાઈ, ભારતીય જનતા પાર્ટી ને, ઠીક છે, ચલો હવે એ તપાસનો વિષય છે, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ। તો કૈલાશ ગઢવી હતા, આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ ગુજરાતના, અને તેઓ તેમના તરફથી પણ નિવેદન કરી રહ્યા છે। સંવાદદાતા જીતેન્દ્ર શર્મા આપણી સાથે લાઈવ જોડાઈ ચુક્યા છે। જીતેન્દ્ર, જો શરાબ ઘોટાલા નીતિ ઓર ઉસકે સામને દિલ્હી કે સીએમ અરવિંદ કેજરીવાલ કા ભી વહાં પે બુલાવા આયા હૈ, ક્યા કુછ વહાં સે અપડેટ મિલ રહી હૈ, કિતના વક્ત હો સકતા હૈ સીબીઆઈ પૂછપરછ મેં? जी बिल्कुल, देखिए अब से कुछ देर पहले दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल सीबीआई हेडक्वार्टर पर पहुंचे हैं, जहां उनसे पूछताछ अब से चंद मिनटों बाद शुरू कर दी जाएगी। हालांकि आज की जो पूछताछ है अरविंद केजरीवाल से, वो सबसे अहम मानी जा रही है। इस पूरे आबकारी घोटाले के अंदर लगातार जितने भी रिमांड नोट देखे गए आरोपियों के, जो इसमें गिरफ्तार किए गए थे, उन सभी रिमांड नोट में ज़्यादातर अरविंद केजरीवाल के नाम का जिक्र किया गया था। एक रिमांड कॉपी के अंदर साफ तौर पर यह लिखा हुआ था, एक आरोपी की रिमांड कॉपी थी जिसके अंदर ये लिखा हुआ था कि मार्च 2021 में अरविंद केजरीवाल के आवास पर उप मुख्यमंत्री मनीष सिसोदिया ने अपने सचिव सी अरविंद, जिसके बयान बकायदा कोर्ट के सामने दर्ज करवाए गए थे जांच एजेंसी के द्वारा 164 सीआरपीसी के तहत, उसमें उन्होंने इस बात को कबूल किया था कि अरविंद केजरीवाल के आवास पर उन्हें मनीष सिसोदिया ने फोन कर बुलाया और साथ ही उनको सत्येंद्र जैन की मौजूदगी में बात बोली थी कि जो मार्जिन है, जो प्रॉफिट मार्जिन है शराब कारोबारियों का, इस नई पॉलिसी के अंदर वो 5% से लेकर सीधा 12% कर दिया जाए, और ये मौखिक आदेश दिए गए थे। और इसमें साफ तौर पर ये भी बोला गया था कि जो ड्राफ्ट कॉपी है इस पॉलिसी की, उसमें उसको ऐड कर दिया जाए। तो ये बात खुद सी अरविंद, जो कि मनीष सिसोदिया के सचिव थे, दानिक से अधिकारी थे, उन्होंने कोर्ट में कबूल की थी, उन्होंने कोर्ट में अपना सीआरपीसी के तहत 164 के तहत अपना बयान दर्ज करवाया था। तो लिहाजा ऐसे में अरविंद केजरीवाल से पूछताछ करना सीबीआई
सीबीआई के लिए बेहद जरूरी था। दूसरी बात, विजय नायर जो कि आम आदमी पार्टी के चीफ कोऑर्डिनेटर कहे जाते हैं मीडिया सेल के, उनके आरोप है कि उन्होंने अपने मोबाइल फोन से, जो एक आरोपी है इस केस के अंदर, शराब कारोबारी है, इंडो स्प्रिट नाम की कंपनी के डायरेक्टर हैं समीर महेंद्रू, उनसे बातचीत कराई थी। विजय नायर ने अपने फोन से अरविंद केजरीवाल की फेस टाइम के जरिए ये वीडियो कॉल थी, जिसमें अरविंद केजरीवाल ने बाकायदा विजय नायर को ये बात बोली थी कि समीर महेंद्रू जो शराब कारोबारी हैं वो विजय नायर के ऊपर भरोसा कर सकते हैं और जैसा विजय नायर कह रहे हैं वैसा ही करते रहे इस पॉलिसी के अंदर। तो ये कुछ चीज़ें सामने आई थी रिमांड कॉपी के अंदर, जिसको आधार बनाकर सीबीआई ने बाकायदा समन जारी किया दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल को इस आबकारी घोटाले को लेकर, और अब उनसे कुछ देर बाद पूछताछ शुरू की जाएगी। जी बिल्कुल, शुक्रिया जितेंद्र पूरी जानकारी के लिए। तो केजरीवाल ने हवे सीबीआई ऑफिस खाते बोलावामां आव्या छे अने थोड़ीक ज मिनिटोमां तेमनी पूछपरछ शुरू करवामां आवशे। जे आबकारी नीति रिलीज करवामां आवी हती 2021 तेमां घणा बधा ए जे फ्रीडम आपवानी वात हती जे सामे आवी हती, अने साथे साथे जे खोटा लाइसेंस पण उभा करवामां आव्या होवानी पण विगतो सामे आवी छे, अने नीतिस मामले हवे आगळ तेमनी पूछपरछ हाथ धराशे।